જામનગર શહેરમાં શાકભાજીનું વેચાણ કરતા તમામ ધંધાર્થીઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું જેથી હાપા માર્કેટ યાર્ડમાં આવેલા શાકભાજીથી ખરીદ કરવા માટે આવતા તમામ ફેરિયાઓને વિક્રેતાઓને જેઓને જે તે વિસ્તારમાં શાકભાજી પહોંચાડવા જાય છે તે તમામનું મેડિકલ ચેકઅપ મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જામનગર મહાપાલિકાની બેઠકમાં અત્યાર સુધીમાં કુલ એક હજાર ચારસો દસ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું જે જેપીકી 203 વ્યક્તિઓ હજુ ક્વોરન્ટાઇન છે આ ઉપરાંત 253 વ્યક્તિઓને સમરસ હોટેલમાં રાખવામાં આવ્યા છે મહાનગરપાલિકાના 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ રાખવામાં આવ્યો છે જેમાં મહાનગરપાલિકાના એક કર્મચારી એક રેવન્યુ કર્મચારી અને એક પોલીસ કર્મચારીની રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે અને શંકાસ્પદ કિસ્સાઓમાં તેઓ દ્વારા જીજી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત 194 લોકોને જે બહારથી આવે છે તેઓના સેમ્પલ લેવામાં આવ્યા છે પરંતુ તે તમામ નેગેટિવ આવ્યા છે દરેકમાં થોડા થોડા દિવસ પહેલા કોરોનાનો કેસ થયો હતો તે અન્વયે સતત બે દિવસ સુધી આ સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો છે અને તે શંકાસ્પદ કિસ્સાના લોકોના સંપર્કમાં આવેલ વ્યક્તિઓની તપાસણી કરવામાં આવી હતી જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જામનગર શહેરમાં શાકભાજીનું વેચાણ તમામ મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં છે જેથી હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજીની ખરીદી કરવામાં આવતા તમામ ફેરિયાઓ કે વિક્રેતાઓ જેઓ તે વિસ્તારમાં શાકભાજી પહોંચાડતા હોય તે તમામનું મેડિકલ ચેકઅપ મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે